કરવાની હોય છે. રુઝાનબેન, જગ જાહેર વાત છે કે 8 વર્ષ યા હવે તો સોરી બટ 2 કે 3 વર્ષની દીકરી બી રેપ થાય છે અને 80 વર્ષના આંટી બી રેપ થાય છે, બુઢિયા બી રેપ થાય છે. એટલે ઓબ્વિયસલી કપડાં તો એક બહાનું છે, એક્સક્યુઝ છે. આ તો સારો એક્સક્યુઝ છે. તમે બીજા બધા નેતાઓ જે એક્સક્યુઝો આપતા હોય છે અને જે પછી લોકો વાહવા કરતા હોય છે, આનાથી વધારે ખરાબ છે. એટલે ઇમ્પોર્ટન્ટ એ છે, એટલે વોટ વી આર ટોકિંગ ઇઝ કેરેક્ટર બિલ્ડિંગ. અનફોર્ચ્યુનેટલી અત્યારે થયું છે એવું કે જે આપણી ભલે આપણે આમ બધા આગળ આવી ગયા છે, આધુનિક થઈ ગયા છે, ટેકનોલોજી થઈ ગયા છે, મોબાઈલ ને ચાંદ તારા પર જવાની વાત કરીએ છીએ, પણ જે આપણી પેલી પિતૃત્વવત્તા સોસાયટીની જે મેન્ટાલિટી છે, કારણ કે થયું છે કે આપણી જે આપણી સોસાયટી એ એક્સેપ્ટ નથી કરી રહી કે બહેનો કંધાથી કંધા મિલાઈને કામ કરે. કંધાથી કંધા મિલાવણ એટલે હવે કે અમારે કંઈ સુપિરિયોરિટી નથી બતાવી, પણ એ સોસાયટી એક્સેપ્ટ નથી કરતી. એટલે ટુ શો દર પાવર, કારણ કે સત્ય છે કે બહેનો મેન્ટલી સ્ટ્રોંગ હોય છે પણ ફિઝિકલી સ્ટ્રોંગ નથી હોતી, તો શું શો દર પાવર એ લોકો બહેનોને દબાવવા માગે છે. અને વન ઓફ ધ વેઝ એ લોકોનો ઈગો સેટિસ્ફાય કરવા, એ લોકોની સો કોલ્ડ મર્દાનગી બતાવવા, દે ફાઇન કે આપણે છોકરીને હેરાન કરશું, જેને કે આપણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસની વાત કરીએ યા રેપ કરીએ મોલેસ્ટેશન કરીએ, દે ફીલ કે એ લોકોને એમાંથી શું કે એ લોકોનો ઈગો સેટિસ્ફાય. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ લોકો તમે આજે અત્યારે આજે છોકરાઓ જોયા તો એ સિમ્પલ દેખાતું હતું, એ લોકોના હાવભાવથી દેખાતું હતું. એટલે ખાસ હું એટલે આ બહેનો માટે કહું છું, દીકરીઓ માટે કહું છું કે તમે દીકરીઓ આપણે એટલા માટે આવરી ટાઈમ આવી રીતે એ બની રહ્યા છે, વિક્ટિમ બની રહ્યા છે, કારણ કે આપણે ઇમોશનલ ફૂલ છીએ. ઇમોશનલ ફૂલ એટલે શું કહેવાય, ઇમોશનલ ગુજરાતીમાં શું કહેવાય, લાગણી બેવકૂફ છીએ. એટલે લાગણી ઇમોશનલ ફૂલ્સનો મતલબ કે તમારે હવે બહેનોને, એટલે હું ખાસ આ કહેવા માંગુ છું કે તમારે જોઈ છોકરો તમને બે વાર હાથ મૂકે કે અરે તારી જોડે બહુ ખોટું થયું, કે તું બહુ બ્યુટીફુલ દેખાય છે, યા તું બહુ સેક્સી દેખાય છે, તો તમારે એકદમ ખુશ ને બધું એ નથી થતું ને હેપી હેપી. ફોરવર્ડ હોવાનો મતલબ એ પણ નથી કે આપણે આપણી સીમા ખબર ન હોય, પરંતુ બીજી વાત એ પણ છે, આપણે હેડલાઇન લેવાનો સમય થઈ ગયો.